हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग ऑल ऑफ यू। स्टैंडर्ड 7 चैप्टर नंबर 10 सोशल साइंस में चैप्टर नंबर 10 ની આજે આપણે વાત કરવાના છીએ। चैप्टर नंबर 10 છે પર્યાવરણના ઘટકો અને પર્યાવરણના ઘટકો વચ્ચે રહેલો આંતરસંબંધ। મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે વાત કરી હતી ભરતી ઓઢ વિશે, મહાસાગર ની અંદર આવતા જે પ્રવાહો છે તેના વિશે અને પર્યાવરણના ઘટકો રહે વચ્ચે રહેલો જે આંતરસંબંધ છે તેના વિશેની ચર્ચા છે આપણે કરી ચૂક્યા છીએ। આજે આપણે પ્રદૂષણની વાત છે એ કરવાના છીએ। તમને ખ્યાલ જ છે કે હાલના સમયની અંદર ભૂમિ એટલે કે જમીનનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, જળ પ્રદૂષણ આ ઉપરાંત ધ્વનિ પ્રદૂષણ છે ખૂબ જ વધારે પ્રમાણની અંદર વધી રહ્યા છે। તો આવા પ્રદૂષણો વિશે આજે આપણે ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણે જોઈશું કે પ્રદૂષણ છે એ કોને કહેવાય। માણસ છે પોતાની જ બુદ્ધિશક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોનો ઉપયોગ છે એ કરે છે અને પર્યાવરણના વિવિધ ઘટકો દ્વારા તે પોતાની જરૂરિયાતો છે એ પણ સંતોષતો હોય છે। આપણા ભારતના રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધી છે એવું પણ કહે છે કે માણસ છે પોતાની ગતિવિધિઓથી પર્યાવરણ છે દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ। એટલે આ પ્રદૂષણ પાછળ મુખ્યત્વે મહત્વનો ભાગ છે કોણ ભજવે છે તો કે માનવ। પ્રદૂષક છે કોને કહેવાય તો કે પર્યાવરણને દૂષિત કરતા જે ઘટકો છે યા પર્યાવરણના દૂષિત કરનાર ઘટકોને કહેવામાં આવે છે પ્રદૂષક। આવા મુખ્ય ચાર પ્રદૂષણ વિશે આપણે ચર્ચા કરવાના છીએ। સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું ભૂમિ પ્રદૂષણ। ભૂમિ પ્રદૂષણ છે એ કોને કહેવાય, જમીનની ગુણવત્તા અથવા તો જમીનની અંદર રહેલા જે પોષક તત્વો છે, પોષક ઘટકો છે એની અંદર થતો જે ફેરફાર છે, પોષક ઘટકોમાં થતા ફેરફારને કહેવામાં આવે છે ભૂમિ પ્રદૂષણ। હાલમાં ભૂમિ પ્રદૂષણ છે ખૂબ જ ઝડપી માત્રાની અંદર વધી રહ્યું છે। આ ઉપરાંત ઘર વપરાશનો જે ઘન કચરો છે અથવા તો પાણીનો નિકાલ છે ખુલ્લી જમીન પર છોડી મૂકવામાં આવે છે। આ ઉપરાંત ઉદ્યોગોની અંદર રહેલું જે રસાયણયુક્ત જે પાણી હોય છે, કેમિકલયુક્ત પાણી છે, આ કેમિકલયુક્ત પાણી છે જ્યારે ખુલ્લી જમીન પર છોડી મૂકવામાં આવે છે ત્યારે ભૂમિનું પ્રદૂષણ છે એ થતું જોવા મળે છે। આ ઉપરાંત કયા પરિબળો છે મહત્વનો ભાગ ભજવે છે તો કે જે સારી જમીન છે, ખેતીલાયક જમીન છે, એ જમીનો ઉપર જ્યારે ઉદ્યોગો છે એ સ્થાપવામાં આવે છે ત્યારે જમીન છે એ દૂષિત બને છે। આ ઉપરાંત રાસાયણિક ખાતરનો વધારે પડતો ઉપયોગ, સિંચાઈ, ખેડૂતો છે પોતાની ખેતરની અંદર સારી એવી ખેતી મબલક પ્રમાણની અંદર પાક છે એ મેળવી શકે એ માટે ઉપયોગમાં લેતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વધારે પડતા ઉપયોગને કારણે પણ જમીનનું પ્રદૂષણ એટલે કે ભૂમિ પ્રદૂષણ થતું પણ જોવા મળે છે। આ ઉપરાંત પ્લાસ્ટિકનો વધારે પડતો ઉપયોગ, કારણ કે પ્લાસ્ટિક છે એ ક્યારેય સડતું નથી અને પ્લાસ્ટિકના વધારે પડતા ઉપયોગને કારણે પણ ભૂમિ પ્રદૂષણ છે એ થાય છે। તો આ પ્રદૂષણને અટકાવવા માટે આપણે કેવા કેવા પ્રયત્નો છે, કેવા ઉપાયો છે એ કરવા જોઈએ કે જેને કારણે ભૂમિનું પ્રદૂષણ છે એ થતું અટકાવી શકાય। તો ખેડૂતો છે ખેતરની અંદર જે જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે, જે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે, આ જંતુનાશક દવા, આ રાસાયણિક ખાતર એના બદલે જોઈ લીલો પડવાશ અથવા તો છાણિયા ખાતરનો ઉપયોગ કરે તો આ ભૂમિ પ્રદૂષણ છે એ થતું અટકાવી શકાય। આ ઉપરાંત જંતુનાશક દવાઓનો ઉપયોગ તો કરે છે પરંતુ જો એને મર્યાદિત જથ્થામાં એટલે કે ખૂબ જ ઓછા પ્રમાણની અંદર જો એનો ઉપયોગ કરવામાં આવે તો પણ આ ભૂમિ પ્રદૂષણ છે એ થતું અટકાવી શકાય। આ ઉપરાંત ઘન કચરાનું વર્ગીકરણ કરી એ જ કચરાને ફરીથી પાછો ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રકારના પ્રયત્નો છે એ કરવા જોઈએ। પ્લાસ્ટિક અથવા તો ઘન કચરાનું રિસાયકલ કરીને તેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રયત્નો છે જો કરવામાં આવે તો આ ભૂમિ પ્રદૂષણ છે એ થતું અટકાવી શકાય।
ઉપરાંત ખેતીની અંદર જો ટપક સિંચાઈ પદ્ધતિ છે અથવા તો ફુવારા સિંચાઈ પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવે તો પણ ભૂમિ પ્રદૂષણ છે એ થતું અટકાવી શકાય અથવા તો ખૂબ જ ઓછા પ્રમાણની અંદર થઈ શકે. હવે આપણે ચર્ચા કરીશું હવાનું પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ વિશે. જુઓ બાળકો, આ તમે જે જોઈ રહ્યા છે તે છે હવાનું પ્રદૂષણ. ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતો જે ગેસ છે અથવા તો જે ધુમાડો છે તમે જોઈ જ રહ્યા છો તે ક્યાં ભળે છે, તો કે વાતાવરણની અંદર, જેને કહેવામાં આવે છે હવાનું પ્રદૂષણ. હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો છે એ ભળે છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં રહેલ જે નાઇટ્રસ ઓક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, બેન્ઝોપાયરીન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે જેવા હવાના પ્રદૂષકો છે એ ભળે છે. ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે અને જેને કારણે ખેતીનો ઘન કચરો સળગાવવાથી હવાનું પ્રદૂષણ છે એ વધે છે. તો આ જે હવાનું પ્રદૂષણ થાય છે તેને અટકાવવા માટે આપણે કેવા પ્રકારના ઉપાયો છે એ કરી શકીએ તેના વિશેની ચર્ચા કરીએ. હવાના પ્રદૂષણને રોકવા માટે સરકારે બનાવેલા જે કાયદાઓ છે એ કાયદાઓનો ચુસ્તપણે અમલ છે એ કરવો જોઈએ. ધુમાડો અથવા તો ઝેરી ગેસ ફિલ્ટર થઈ શકે તેવા સાધનો વિકસાવવા જોઈએ. કોલસા, પેટ્રોલ અને ડીઝલનો જરૂર પૂરતો જ ઉપયોગ છે એ કરવો જોઈએ. આ ઉપરાંત પ્રદૂષણ મુક્ત એવા સીએનજી, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને પીએનજી એટલે કે પેટ્રોલિયમ નેચરલ ગેસ અને સૌર ઉર્જાનો બને તેટલો ઉપયોગ છે એ કરવો જોઈએ. જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોક જાગૃતિ છે એ ફેલાવવી જોઈએ. આ ઉપરાંત વાહનો માટે પીયુસીનો કડક અમલ છે એ કરવો જોઈએ. પીયુસીનું ફૂલ ફોર્મ છે પોલ્યુશન અંડર કંટ્રોલ. હવે આપણે ચર્ચા કરીએ ધ્વનિ પ્રદૂષણ વિશે. જુઓ બાળકો, આ ચિત્ર છે ધ્વનિ પ્રદૂષણની. બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ. આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ. ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે. હળવું સંગીત સાંભળનાર જે વ્યક્તિ હોય છે એ વ્યક્તિ માટે રોક સંગીત છે ઘોંઘાટ લાગે છે. જ્યારે જે વ્યક્તિને સંગીત છે ખૂબ જ ગમતું હોય એટલે કે જે સંગીતના ચાહક હોય તેવા વ્યક્તિઓ માટે તે કર્ણપ્રિય હોય છે. આ ધ્વનિ પ્રદૂષણ કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના કર્કશ અવાજ અને હોર્નનો અવાજ, સિનેમાઘર, ટીવીનો વધુ પડતો અવાજ વગેરે ધ્વનિ પ્રદૂષણ છે એ વધારે છે. જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનો કર્કશ તથા તેની ગર્જના, વિવિધ પ્રકારની સાયરનોના અવાજ ધ્વનિ પ્રદૂષણની અંદર વધારો છે એ કરતા હોય છે. સામાજિક પ્રસંગે વપરાતા લાઉડસ્પીકરો, ઢોલ નગારા, બેન્ડવાજા, ડીજે અને ઉત્સવો અને ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવતી આતશબાજી, ચૂંટણીની રેલીઓ, જાહેરાતોનો અવાજ, જાહેર કાર્યક્રમો, આ બધાને કારણે ધ્વનિ પ્રદૂષણ છે મોટા પ્રમાણની અંદર ફેલાતું હોય છે. આ ધ્વનિ પ્રદૂષણથી માણસની અંદર બહેરાશ આવવી અને માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ હાનિકારક અસર છે એ થાય છે. ધ્વનિ પ્રદૂષણને લીધે વ્યક્તિનો સ્વભાવ છે ચીડિયો થઈ જાય છે, ચીડિયાપણું છે વધે છે, કાર્ય કરવાની જે ક્ષમતા છે તેમાં ઘટાડો થાય છે અને વધારે ભળતા ઘોંઘાટથી ઘણા બધા કીટકો અને જીવાણુઓનો પણ નાશ થાય છે. તો આ ધ્વનિ પ્રદૂષણને અટકાવવા માટે આપણે કેવા પ્રકારના પ્રયત્નો છે એ કરવા જોઈએ, તો કે કોઈ પણ સામાજિક પ્રસંગ હોય, ઉદ્ઘાટન હોય તેવા પ્રસંગોએ બિનજરૂરી ઘોંઘાટ છે એ લોકો કરે છે તેને ટાળવો જોઈએ. શાળા, હોસ્પિટલ જેવા સ્થળો પાસે ન હોર્ન
અને સાયલન્સ ઝોનનો કડક અમલ કરવો જોઈએ. ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ છે એ ધીમો રાખવાની ટેવ છે એ પાડવી જોઈએ. આ ઉપરાંત યંત્રો હોય, કોઈ પણ મશીન હોય, કોઈ પણ વાહન હોય તો એને થોડા સમયના અંતરે સર્વિસ એટલે કે રિપેરિંગ છે એ પણ કરાવવા જોઈએ કે જેથી કરીને વાહનોનો અવાજ છે એ અવાજને ઓછો કરી શકાય. માનવીની ઉપર્યુક્ત વિવિધ પ્રવૃત્તિઓથી જમીન, જળ, હવા અને ધ્વનિ છે એ પ્રદૂષિત થતી હોય છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો, અવકાશયાત્રીઓએ આકાશમાં ત્યજી દીધેલ કચરો, કૃત્રિમ વરસાદ, વરસાવવામાં છોડેલા વિવિધ રસાયણો, પરમાણુ શક્તિના ઉપયોગથી પર્યાવરણને પણ અસર કરે છે. જો પર્યાવરણને જાળવવું હોય તો પર્યાવરણને જાળવવા માટે પર્યાવરણને પ્રદૂષણથી બચાવવું જોઈએ, પ્રદૂષણ મુક્ત છે એ કરવું જોઈએ. અને તેના માટે માણસ જે પોતે જ મક્કમ બનીને સંકલ્પ કરે એ જ તેનો આખરી ઉપાય છે.